નમસ્કાર રોડ ઉપરના ટ્રાફિક બાબતેના વિષયમાં એક બહુ મોટી ગેરસમજ ગેરસમજ તો બહુ ઓછા લોકોને બાકી તો અવળચંડાઈ કહી શકાય અથવા વિચિત્રતા અથવા તો લખણ ખોટાઇ કહી શકાય એવા એક વિષય ઉપર સરસ મજાની વાત કરવી છે બહુ વખત બહુ બધી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે કોઈ પણ હાઇવે ઉપર જ્યારે શહેરની અંદર જવા માટેના ચાર રસ્તા હોય એ ચાર રસ્તા ઉપર વ્યવસ્થાના ભાગે ટ્રાન્સપોર્ટ વિભાગે કે રોડ વિભાગે એક પુલની વ્યવસ્થા કરેલી હોય જેથી કરીને એ શહેરમાં જવા માટે પુલની નીચે રહેવાનું એ શહેરમાં નથી જવું તો ટુ આગળના શહેર માટે આપણે પુલ ઉપરથી પસાર થઈને નીકળી જવાનું આવા ચાર રસ્તા જ્યાં જ્યાં પણ જોવા મળે છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં રોંગ સાઈડમાં સામે ત્રાસવાદીઓ આતંકવાદીઓ અને રોકેટો ભેગા થઈ જતા હોય છે તો એવા લોકોને મારે ખાસ કહેવું છે કે પુલની નીચેનો રોડ એ સર્વિસ રોડ નથી આવા લોકોને જ્યારે અટકાવીએ કે સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ ત્યારે એવું દર્શાવે છે કે આ સર્વિસ રોડ છે પુલની નીચેના બંને રોડ આ લોકોએ સર્વિસ રોડ કરી દીધો છે ક્યાં ભાઈ પાટી માર્યું છે સર્વિસ કોણે નક્કી કર્યું કે આ સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ બિલકુલ નથી હું દાખલા તરીકે સુરત થી મુંબઈ જાઉં છું અને નવસારી શહેર આવે છે હાઈવે ઉપરનું આ શહેર છે અને ત્યાં ચાર રસ્તા ઉપર નવસારીના મુખ્ય ચાર રસ્તા ઉપર બ્રિજ આવે છે તો મારે જો મુંબઈ જવું છે નવસારી જવું તો મારા માટે મુખ્ય રોડ બ્રિજ છે અને મારે જો નવસારીની અંદર પ્રવેશ કરવો છે તો બ્રિજની જે રોડ છે એ મારા માટે મુખ્ય રોડ છે રોંગમાં આવતા રોકેટો આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ માટે પણ એ કોઈના માટે સર્વિસ રોડ નથી એ મુખ્ય રોડ છે એટલે આને સર્વિસ રોડ જાતે સ્વઘોષિત ના કરવો કોઈની જિંદગીની પથારી ફરી જાય છે તમારા કારણે અને તમારી એક ભૂલ કે એક નાના શોર્ટકટ લેવાના વિચાર કારણે કોઈના બે મહિના જિંદગીના પથારીમાં મિનિમમ જાય છે ખર્ચો એ અલગ પીડા અલગ અને કાયમી રહી જતી શારીરિક તકલીફ તો સાવ નફામાં એક પણ વળતર તમે ચૂકવવા માટે સક્ષમ નથી એટલે આપણને આવો કોઈ હક અધિકાર નથી કે આપણે કોઈને નુકસાન પહોંચાડીએ અને તંત્રને પણ મારે ખાસ કહેવું છે કે આવા પ્રકારના પુલ અને આવા પ્રકારના ચાર રસ્તાઓની આસપાસ એ સર્વિસ રોડની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે આ જડ પ્રજા એ ઘણા બધા કેસમાં સમજવા તૈયાર નથી અને ખૂબ ઝડપથી અને સ્પીડથી પુલની નીચે આપણે જયારે જયારે પણ આવા મહાનગરોના ચાર રસ્તા ઉપર કે હાઇવેના બ્રિજની નીચેથી પસાર થઈએ છીએ ને ત્યારે આપણે જે સાઈડ સ્પીડથી જતા હોઈએ પુલની દીવાલથી દીવાલ એ જ સાઈડ આ સાલીનાઓ મારે એના માટે કયો શબ્દ વાપરો એ નક્કી થતું નથી એ સામા મળતા હોય છે અને અચાનક જ આપણે બ્રેક મારવી પડતી હોય છે અચાનક જ અકસ્માત થતા થતા આપણે ટાળવો પડતો હોય છે અને જાગૃત થઈ જવું પડતું હોય છે એટલે ખાસ કરીને જેણે જેણે સ્વયં ઘોષિત કરી દીધો છે આ પ્રકારના રોડ ને સર્વિસ રોડ એવા લોકો માટે આ વિડિયો ખાસ છે અને મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે ક્યારેય રોંગમાં ન જાય અને મારી ચેલેન્જ કે મારી ઓપન છૂટ પણ યાદ રાખજો કે મને અડધો ફૂટ પણ જે દિવસે રોંગ સાઈડમાં જોઈ ને તે દિવસે મને કે મારા વાહનને બીજી વખત રોડ ઉપર નીકળવા માટે લાયક કે સક્ષમ ના છોડતા આ વાત ખાસ યાદ રાખજો ધન્યવાદ